अस्सलाम वालेकुम। धोरण सात गुजराती विद्यार्थी मित्रों, सेकेंड सेमिस्टर में आपणो पाठ नंबर 12 हाई स्कूल में। दरेक विद्यार्थी मित्रों ध्यान आपे, आ प्रथम कसोटी में प्रथम सत्रनी टेस्ट में तमने पाठ नंबर पहलो अखबारी नोन, नंबर बे जननी अने नंबर त्रण हाई स्कूल में त्रण पाठ माथी पूछावानुं छे। दरेक मित्रो हाई स्कूल पाठ में ध्यान आपे। हाई स्कूल पाठ ए गांधीजीना जीवन प्रसंगनी वात छे। एना लेखक छे गांधीजी पोते ज, अने गांधीजी आ वात पोतानी ज करेली छे अने जाते ज पाठ लख्यो छे। तो ए जे व्यक्ति पोताना जीवन विषे लखतो होय तेने आत्मकथा कहेवाय। एटले गांधीजीनी आत्मकथा सत्यना प्रयोगोमांथी आ पाठ लेवामां आवेलो छे। तो आ पाठ खंड छे, एक भाग आपेलो छे, आखी एमनी નોવેલ છે, નવલિકા છે, આખી નવલકથા છે, એમાંથી એક ભાગ આપણને અહીંયા મૂકેલો છે એમના જીવનનો। એટલે એમના જીવનમાં જ્યારે હાઈ સ્કૂલમાં હતા તે સમયની વાત આપણને આ પાઠમાં કરવામાં આવેલ છે। ગાંધીજીને તો વિશે તો તમે બધા જાણો જ છો, આપણા રાષ્ટ્રપિતા છે મોહનદાસ કરમચંદ ગાંધી। એમનું ઉપનામ રાષ્ટ્રપિતાના નામથી અને મહાત્માના નામથી પણ ઓળખાયા। આ પાઠમાં ગાંધીજી પોતાના જીવનમાં બનેલા પ્રસંગની વાત કરે છે। આત્મકથા ખંડ સાહિત્ય પ્રકાર છે। દરેક વિદ્યાર્થીઓ પાઠમાં ધ્યાન આપે। વિવાહ થયા ત્યારે હું હાઈ સ્કૂલમાં ભણતો હતો, એ હું આગળ લખી ગયો છું। વિવાહ થયા એટલે કે એમના લગ્ન થયા પહેલા, બાળ લગ્નનો રિવાજ હતો, તો ગાંધીજીના લગ્ન પણ ભણતા હતા, હાઈ સ્કૂલમાં આવ્યા તે જ વર્ષે થઈ ગયા હતા। એ હું આગળ લખી ગયો છું, એમની નવલકથામાં એમણે આગળ લખેલું હતું। તે વેરા, વેરા એટલે સમયે, અમે ત્રણેય ભાઈ એક જ સ્કૂલમાં ભણતા, ગાંધીજી, એમના નાના ભાઈ અને મોટા ભાઈ, ત્રણ ભાઈ એક જ સ્કૂલમાં ભણતા હતા। જયેશ બંધુ, જયેશ એટલે ગાંધીજીથી મોટા, જયેશ એટલે મોટો કહેવાય, જયેશ બંધુ ઉપલા વર્ગ ઉપલા ધોરણમાં હતા, ને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી એક વર્ષ આગળ હતા। મોટા ભાઈ ઉપલા ક્લાસમાં હતા અને ગાંધીજી અને એના મોટા ભાઈ બેના મેરેજ એક જ વર્ષ સાથે થયેલા। વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું બે ભાઈનું એક વર્ષ નકામું ગયું। જે વર્ષે લગ્ન થયા તે વર્ષે સ્કૂલ ચાલુ હતી, એટલે એ બંને ભાઈનું એક વર્ષ નકામું ગયું, એટલે કે વ્યર્થ ગયું, આખું વર્ષ બગડ્યું, નાપાસ થયા। મારા ભાઈને સારું તો એથી વિષમ પરિણામ આવ્યું, એમના ભાઈનું તો એનાથી પણ ખરાબ, વિષમ એટલે ખરાબ પરિણામ આવ્યું। વિવાહ પછી તે નિશાળમાં ન રહી શક્યા, સ્કૂલ જ છોડવી પડી એમના ભાઈને। તો આવું અનિષ્ટ, અનિષ્ટ એટલે કે ખરાબ, આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે, દેવ એટલે કે ભગવાન ઈશ્વર જાણે કેટલા જુવાનોનું આવતું હશે। વિદ્યાભ્યાસ ને વિવાહ બેઉ એક સાથે તો હિન્દુ સંસારમાં જ હોય, એટલે કે વિદ્યાભ્યાસ ભણવાનું અને લગ્ન એ બે તો બેઉ એટલે બંને હિન્દુ સંસારમાં જ બને, કે બાળ લગ્ન થઈ જાય એટલે ભણતા ભણતા મેરેજ થાય તો પછી એમનું શું ભાઈ, કાં તો સ્કૂલ છોડવી પડે કાં તો એક વર્ગમાં નાપાસ થવું પડે। તો ગાંધીજીના ભાઈનું શું થયું, એમને તો સ્કૂલમાંથી ઉઠાવી લેવામાં આવ્યા અને ગાંધીજીને સ્કૂલ ચાલુ રાખવામાં આવી। મારો અભ્યાસ ચાલુ રહ્યો, હાઈ સ્કૂલમાં હું ઠોઠ નિશાળીઓ ન ગણાતો, અભ્યાસ એટલે કે એમનું ભણવાનું ચાલુ રાખ્યું, હાઈ સ્કૂલમાં હું ઠોઠ, ઠોઠ એટલે કે ભણવામાં જરા નબળો હોય ને એને ઠોઠ કહેવાય, હું ઠોઠ નિશાળીઓ ન ગણાતો। શિક્ષકોની પ્રીતિ, તો પ્રીતિ એટલે પ્રેમ, શિક્ષકોનો પ્રેમ, શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી જ હતી। દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા, તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી। સાની વાત છે ભાઈ, સ્કૂલમાં એમનો સ્વભાવ, એમની વર્તણૂક, ક્લાસમાં તમારો જે હોય ને વર્તણૂક, તમે કેવી રીતના અડફથી વાત કરો, બધે એકબીજા સાથે કેવી રીતના રહો, લેસન લાવો, રેગ્યુલર આવો છો કે નહીં,
ક્લાસમાં શિસ્તથી બેસો છો કે નહીં, તેના માટે તમારા પરિણામના અંદર અભ્યાસ સારો નબળો એ બધું લખેલું આવે. તો જે દિવસે રિઝલ્ટ હોય ને, પ્રમાણપત્ર એટલે કે રિઝલ્ટ મૂકવામાં આવે ને, તો એમાં ગાંધીજીના વિશે કોઈ દિવસ ફરિયાદ લખવામાં આવતી નહીં, હંમેશા એમનું વર્તન સારું જ લખવામાં આવતું. તેમાં કોઈ દિવસ અભ્યાસ કે વર્તન વિશે ખરાબ ટીકા થઈ ન હતી. એટલે સ્કૂલમાં એમની ઇમેજ કેવી હતી ભાઈ? સારી હતી. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા ને પાંચમા તથા છઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી. અહીંયા જુઓ, શિષ્યવૃત્તિ, શિષ્ય એટલે વિદ્યાર્થી, વૃત્તિ એટલે રકમ. જે ક્લાસમાં જે વર્ગમાં વિદ્યાર્થી હોશિયાર હોય, જેના 80 કે 90 ઉપર આવેલા હોય, એને ગવર્મેન્ટ તરફથી એક રકમ મળે છે, પૈસા મળે છે, એને શિષ્યવૃત્તિ કહેવામાં આવે છે. એટલે ગાંધીજી બીજા ધોરણમાં તો ઇનામ પણ મળતા પહેલાં બીજા નંબરના, અને પાંચમા અને છઠ્ઠા ધોરણમાં તો માસિક એટલે મહિને 4 રૂપિયા, તે સમયમાં 4 રૂપિયાની ખૂબ જ કિંમત હતી. તો તે સમયે એને દર મહિને કેટલા રૂપિયા મળતા? 4 રૂપિયા. અને છઠ્ઠા ધોરણમાં આવ્યા તો 10 રૂપિયાની શિષ્યવૃત્તિ સ્કૂલ તરફથી મળી હતી. આ મળવામાં મારી હોશિયારી કરતાં દેવે વધારે ભાગ લીધો હતો. આ મળવામાં એટલે શિષ્યવૃત્તિ મળીને એમાં ગાંધીજી એવું માને છે કે હું એટલો બધો હોશિયાર કે બહુ સ્ટાન્ડર્ડ નહીં હતો, પણ દેવ ઈશ્વરે મારા સાથે મદદ વધારે કરી હતી અને ઈશ્વરે મને આગળ લાવવામાં વધારે ભાગ ભજવ્યો હતો. એ વૃત્તિઓ, એ રકમ બધા વિદ્યાર્થીઓને સારું નહીં, પણ જેઓ સૌરાષ્ટ્ર પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે તેને સારું હતી. ગાંધીજી સૌરાષ્ટ્રના હતા એટલે કે બધા આખા સ્કૂલમાં જેવી રીતના અમુક, જેને તમે કે સ્કૂલમાં હોય તો તમને અલગ અલગ જગ્યાએથી શિષ્યવૃત્તિ મળે, જે અમુક જ્ઞાતિના લોકો તરફથી મળતું હોય તો અમુક સમાજ તરફથી મળતી હોય, તેમ ગાંધીજી સૌરાષ્ટ્ર પ્રાંતના હતા, કાઠિયાવાડ પ્રાંતના હતા, તો તે તરફ એ લોકોના સમાજના લોકો એમને વિદ્યાર્થીઓ, ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરતા હતા. એટલે ગાંધીજીને પણ એમના પોતે કાઠિયાવાડી પ્રાંતના હતા, સૌરાષ્ટ્રના હતા, એટલે એમને તે તરફથી શિષ્યવૃત્તિ પદ ભોગવવા માટે જવાબદારી મળી હતી. એટલે કે એમને રકમ મળતી હતી એમના સમાજ તરફથી. 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સૌરાષ્ટ્ર પ્રાંતના વિદ્યાર્થી કેટલા હોઈ શકે ભાઈ? તે સમયે જૂના જમાનાની વાત છે, ગાંધીજીના જમાનાની વાત છે ભાઈ, તો એ વખતે ભણતરને એટલું બધું મહત્વ આપવામાં નહીં આવતું હતું. 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં. હવે હમણાં તો તમે ક્લાસમાં વર્ગમાં જુઓ તો એક એક વર્ગમાં 40-50 હોય, અને પાંચમાના છઠ્ઠાના બબે ત્રણ વર્ગ હોય પાછા અલગ અલગ. એટલે તે સમયમાં તે ક્લાસમાં 30-40 વિદ્યાર્થીઓ તો બહુ થઈ જાય, અને તેમાં સૌરાષ્ટ્ર પ્રાંતના, એ લોકના પ્રાંતના તો પોરબંદર તરફના તો બહુ ઓછા વિદ્યાર્થી હોય. આગળ ધ્યાન આપો બેટા. મારું પોતાનું સ્મરણ, સ્મરણ એટલે કે યાદ, કોઈ વસ્તુ આપણને યાદ આવે ને એને સ્મરણ કહેવાય. અને સ્મરણનું વિરોધી શું કહેવાય? વિસ્મરણ. વિસ્મરણ એટલે ભૂલી જવું. આપણને બચપણની અમુક વાતો યાદ હોય ને અમુક આપણે શું થઈ ગયેલા હોય? વિસ્મરણ થઈ ગયેલું એટલે કે ભૂલી ગયેલા હોય. મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કંઈ માન ન હતું. એટલે અમુક લોકોને ગમન હોય ને કે હું બહુ હોશિયાર છું, વર્ગમાં મારો પહેલો નંબર આવે છે, પણ ગાંધીજીને પોતાના વિશે આવું કોઈ અભિમાન નહીં હતું. ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું. ઉલટું ક્લાસમાં કે ઇનામ કેવું આવે, નામ આવે, શિષ્યવૃત્તિ મળે તો એમને નવાઈ લાગતી કે હે, મને પણ મળતું છે, હું તો એટલી બધી મહેનત પણ નથી કરતો, પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ. વર્તન એટલે કે વર્તુક, ક્લાસમાં જે એમનું વર્તુક હોય ને બધાઓ સાથે, એમાં બહુ ચીવટ. ચીવટનો સમાનાર્થી થાય કાળજી. એટલે કે ભાઈ ક્લાસમાં બધાના વચ્ચે ક્લાસ સાહેબ ઊભા કરી દે ને, તમને તો બધાને ઊભા કરે કે ચાલ ઊભા થા બેટા, આ બોલતો તો કે મેડમ નથી આવડતું, સાહેબ નથી આવડતું, એ બધા હસે તો બી આપણને કંઈ શરમ ના આવે. પણ ગાંધીજીને જો વર્ગમાં સાહેબ ઠપકો આપે ને બધાના વચ્ચે, ખૂબ જ શરમ આવતી કે હા સાહેબે આજે બધાના વચ્ચે મને આવું કીધું. એટલે હંમેશા ધ્યાન રાખતા કે ક્લાસમાં કોઈ દિવસ પણ એમને શિક્ષા કે સજા ન થવી જોઈએ. એટલે ચીવટ એટલે કે કાળજી. વર્તનમાં ખોડ આવે તો મને રડવું આવે. વર્તન એટલે કે પોતાના સ્વભાવમાં ખોડ એટલે કંઈ ઓછું આવે તો ક્લાસના વચ્ચે એમને રડવું આવે. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય, અથવા શિક્ષકને તેવું ભાસે એ મને અસહ્ય થઈ પડે. શું કહે છે ભાઈ ગાંધીજી?
શિક્ષક ને ઠપકો, ક્લાસમાં બધાના વચ્ચે મને ઠપકો આપવો પડે, અથવા મારા હાથે કંઈ પણ થાય, અથવા શિક્ષકને એવું ભાસે, ભાસે એટલે કે લાગે, તો મને અસહ્ય થઈ પડે. અસહ્ય થવું એટલે કે દુઃખ થવું. એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે. એક વખત શું થયું, ક્લાસમાં કંઈક ભૂલ થઈ અને વર્ગમાં સાહેબે ઊભો કર્યા ગાંધીજીને અને માર પણ ખાવો પડ્યો. મારનું દુઃખ ન હતું, ક્લાસમાં બે ત્રણ જે સોટી વાગી એની તકલીફ ન પડી, દુઃખ નહીં થયું, પણ હું દંડને પાત્ર ગણાયો. એ મહાદુઃખ હતું. દંડ એટલે કે સજા. મને જે સજા મળી, દંડ ફટકાર્યો, તે મને ખૂબ જ મહાદુઃખ, ખૂબ જ દુઃખ થયું. હું ખૂબ રડ્યો કે ભાઈ મારો કંઈ ક્લાસમાં વાંક જ નહીં હતો, છતાં પણ સાહેબે મને માર્યો. અને ગાંધીજી પોતાની આ વાત કેવી રીતે સાબિત કરે છે તે જુઓ. આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે, પહેલા બીજામાં હતા. આપણના આઠમા નવમામાં આવીએ, સાતમા આઠમામાં, તો પણ સાહેબ ટોકે બધાના વચ્ચે, તો પણ આપણને કંઈ શરમ નહીં આવે કે કંઈ નહીં, હસીને ભૂલી જઈએ. પણ ગાંધીજીને તો બહુ અસહ્ય થઈ ગયું, દુઃખ થયું ભાઈ. બીજા ધોરણમાં હતા, સાંભળો, છ સાત વર્ષના. બીજો પ્રસંગ સાતમા ધોરણનો છે. તે વખતે દોડાબજી એદલજી ગીમી હેડમાસ્ટર હતા. એમના સાતમા ધોરણમાં જ્યારે ભણતા હતા, તમારી ઉંમરના હતા, તે વખતે એમના પ્રિન્સિપલ હેડમાસ્ટર દોડાબજી એદલજી ગીમી હતા. તે વિદ્યાર્થી પ્રિય હતા, કે સ્કૂલમાં બધા જ વિદ્યાર્થીઓને વહાલા હતા. કેમ કે તેઓ નિયમ જળવાવતા, નિયમ જળવાવતા એટલે બધા નીતિ નિયમો સાથે, રેગ્યુલર યુનિફોર્મમાં આવવાનું, શિસ્તમાં રહેવાનું, લાઇનમાં ચાલવાનું, શાંતિથી બેસવાનું, હોમવર્ક બરાબર કરી લાવવાનું, એટલે બધી વસ્તુ રેગ્યુલર થવી જોઈએ. પરંતુ વિદ્યાર્થીઓને ઠપકારે એવું કોઈ કામ નહીં કરે, એટલે બધા વિદ્યાર્થીઓને સાહેબ કેવા હતા, પ્રિય, વહેલા હતા. પદ્ધતિસર કામ કરતા અને લેતા તથા શિક્ષણ ઠીક આપતા. શું કહ્યું, પદ્ધતિસર, મેં તમને કહ્યું ને કે દરેક વસ્તુ નીતિ નિયમથી થવી જોઈએ. ટાઈમ પર આવવાનું, જવાનું, યુનિફોર્મ પહેરવાનું, શિસ્તમાં બેસવાનું, લાઇનમાં જવાનું, એ દરેક કામ સારી રીતે કરતા પણ અને બીજા પાસે કરાવતા પણ. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. ઉપલા ધોરણના એટલે કે સાતમા આઠમા ધોરણના વિદ્યાર્થી માટે શું હતું ભાઈ, રેગ્યુલર કસરતનો એક પીરિયડ, ક્રિકેટ ફરજિયાત. મને તેનો અણગમો હતો. અણગમો એટલે ન ગમવું, અણગમો એટલે નહીં ગમતું. કે ભાઈ કસરત કેમ ભાઈ, ગાંધીજીને કેમ કસરત કરવાનું નહીં ગમે, કેમ કે એ શરીરે કેવા હતા, દુબળા પાત્ર હતા. ફરજ પડી તે પહેલાં તો કડી કસરત ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ ન હતો. હવે કમ્પલસરી ક્લાસ સ્કૂલમાં એક પીરિયડ ફરજિયાત થઈ ગયો. હવે તો કોઈ બહાનું જ નહીં ચાલે, એ સ્કૂલમાં દરેક જણાએ કસરત અને ક્રિકેટ જવું જ પડશે. ગાંધીજી કહે છે, મેં તો મારી કોઈ દિવસ ક્રિકેટ કે ફૂટબોલને હાથ પણ લગાડેલો ન હતો. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું. કેમ ભાઈ, કોઈ સ્કૂલમાં કોઈ દિવસ એ લોકો ફૂટબોલ કે ક્રિકેટ રમવાની જતા એમને શરમ આવતી હતી. કેમ શરમ આવતી હતી, કે ભાઈ પોતે નબળા પાત્ર શરીરના છે, એટલે એમને રમવાનું નહીં ગમતું હતું. હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી. અણગમો એટલે ન ગમવું. મને ઇન્ટરેસ્ટ નહીં હતો ક્રિકેટ કે ફૂટબોલમાં, મને એ મારી ભૂલ લાગી ગઈ. કસરતને લીધે, કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચારને તે વેરા હું ધરાવતો. એમને શું લાગતું હતું કે કસરત કરવી અને ભણવા, શિક્ષણને, ભણતરને કંઈ લાગે વળગે નહીં. ભણવાનું છે તો આપણને દિમાગમાં બધું ઠસવું જોઈએ, આપણને બધું આવડવું જોઈએ, એવું ગાંધીજી માનતા હતા. પરંતુ જીવનમાં ભણવાની સાથે સાથે કસરતની પણ એટલી જરૂર છે. એવા ખોટા વિચારે તે વેળા હું ધરાવતો. પાછળથી સમજ્યો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી ને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યા અભ્યાસમાં હોવું જોઈએ. એટલે કે ફરજિયાત સ્કૂલમાં આપણે ભણવાની સાથે સાથે કસરત પણ કરવી જોઈએ, અને એ બધા માટે કેવું હોવું જોઈએ ભાઈ, ફરજિયાત. આગળ ધ્યાન આપો. છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ. ભાઈ કસરતમાં નહીં ગયો પણ મને કોઈ નુકસાન નહીં થયું. કેમ? તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા, ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી. ભાઈ એક પુસ્તકમાં એમણે એકવાર એવું વાંચેલું કે ભાઈ ખુલ્લી હવામાં રોજ ફરવું જોઈએ, અને તે ભલામણ મને ગમેલી, અને હું રોજ જ ખાધા પછી, જમ્યા પછી ખુલ્લી હવામાં ફરવા જતો હતો.
ને તેથી હાઈસ્કૂલમાં ઉપલા ધોરણથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી. તે છેવટ લગી રહી, છેવટ એટલે છેલ્લે સુધી. ફરવું એ પણ વ્યાયામ તો છે જ, વ્યાયામ એટલે કસરત. રોજ આપણે ચાલીએ ફરીએ તો આપણા શરીરને તંદુરસ્તી મળે, તો એ પણ એક શું કહેવાય ભાઈ, કસરત જ કહેવાય. તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું. મારું શરીર કેવું બન્યું? કસાયેલું, એટલું બરાબર રહ્યો. અણગમાનું બીજું કારણ, પહેલું કારણ શું હતું કે ગાંધીજીને કસરત ગમતી જ નહીં હતી, અને બીજું કારણ અણગમાનું, કસરતનો ફૂટબોલનો ક્લાસમાં નહીં જવાનું બીજું કારણ જુઓ. બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા, તીવ્ર એટલે ખૂબ જ. તે સમયે ગાંધીજીના પિતા બીમાર હતા અને સ્કૂલથી આવ્યા પછી ગાંધીજીને શું કરવું હતું ભાઈ? પિતાની સેવા કરવી હતી. નિશાળ બંધ થાય કે તરત ઘરે પહોંચી સેવા સેવામાં પડી જતો. જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિધ્ન, વિધ્ન એટલે મુશ્કેલી, અડચણ, સમાનાર્થી શું થાય? વિધ્નનું અડચણ અથવા મુશ્કેલી. ભાઈ ગાંધીજીને બીજું અડવાનું કારણ એ થયું કે જે પિતાજીની સેવા કરવાની, જો પિતાજીની સેવા કરવા જાય તો કસરતના ક્લાસમાં ન જવું. પિતાજીની સેવા કરવાને ખાતર, ખાતર એટલે સેવા કરવા માટે કસરતની માફી મળવી જોઈએ. કસરતના ક્લાસમાંથી શું ભાઈ? મુક્તિ. એવી વિનંતી કરી કે ભાઈ જો હું સ્કૂલની શાળાની છુટ્ટી પછી હું સ્કૂલ ફરી આવી શકું તેમ નથી. એ માટે ગાંધીજીએ શું વિચાર્યું કે હું માફ કરાવી લઉં, કે બધા વિદ્યાર્થી જાય અને પોતે માફી માંગી લે કે ભાઈ હું આવી શકું તેમ નથી. પણ ગીમી સાહેબ શાના માફી આપે? ભાઈ એમને હેડમાસ્ટર હતા, કહ્યું ને આગળ જ એ પદ્ધતિસરનું કામ લેતા કોઈને પણ છૂટ જરા પણ આપે નહીં. એક શનિવારે નિશાળ સવારની હતી, શનિવારે મોર્નિંગ સ્કૂલ હોય ને, સાંજે 4 વાગ્યા કસરતમાં જવાનું હતું. સાંજે કેટલા વાગે? 4 વાગે. મારી પાસે ઘડિયાળ નહોતી. તે સમયે ઘડિયાળ બહુ ઓછી લોકો પહેરતા, આકાશમાં વાદળા હતા. લોકો ટાઈમની ખબર કેવી રીતના કરતા ભાઈ? આકાશમાં સૂરજને જુએ કે માથા પર હોય તો બપોર થઈ, થોડો ધડતો થાય તો કે ભાઈ 4 વાગ્યા, 5 વાગ્યા, એવી રીતે અનુમાન કરી લે કે આ ટાઈમ થયો હશે. એટલે ઘડિયાળની હતી અને આકાશમાં શું હતું? વાદળા હતા. તેથી વખતની ખબર ન રહી. વાદળાથી હું છેતરાયો. હજુ વાદળા હતા એટલે ગાંધીજીને એમ કે હજુ 2-3 વાગેલા છે, હજુ વાર છે જવાને. કસરતમાં પહોંચ્યું ત્યાં તો બધા જતા રહ્યા. ભાઈ ગાંધીજી શું થયું ભાઈ? ટાઈમથી મોડા પહોંચ્યા. વાદળના લીધે ખબર ન પડી સમયની. બીજે દિવસે ગીમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો. મને કારણ પૂછ્યું તો મેં જે હતું તે કારણ બતાવ્યું. તે સાચું ન માન્યું ને મારો એક આનો કે 2 આના કેટલા એ બરાબર યાદ નથી. દંડ થયો. દંડ એટલે કે સજા. જેવી રીતે તમે સ્કૂલમાં યુનિફોર્મ ના પહેરી લાવો તો તમને દંડ થાય ને, કે ભાઈ 10 રૂપિયા 20 રૂપિયા દંડ ભરજો, આજે કેમ વિધાઉટ આવ્યા ક્લાસમાં. તો તમે જેમ બહાના કાઢો તેમ ગાંધીજીએ પણ કીધું કે ભાઈ દંડ આપ, શાનો હું આપું, હું તો આવેલો જ હતો, હાજરી આપેલી. બધા વિદ્યાર્થીઓ જતા રહ્યા અને વાર્ડનના લીધે મને ટાઈમની ખબર પડી નહીં. પણ સાહેબે ન માન્યું કે તું બહાના ન કર, તું જૂઠું બોલે છે, તારે 2 આના કે 3 આના દંડ આપવો પડશે. હું ખોટો થડ્યો. ખોટો થડ્યો એટલે ખોટો સાબિત થયો. મને અતિશય દુઃખ થયું, અતિશય એટલે ખૂબ જ. હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? સિદ્ધ એટલે કે સાબિત. હું જૂઠું નથી બોલતો, આ વાત સાચી જ છે કે વાડાના લીધે મને ટાઈમની ખબર પડી નહીં. પરંતુ હવે સાહેબના આગળ કેવી રીતે સ્વીકારવાનું, કેવી રીતે કહેવાનું કે ભાઈ આ વાત સાચી જ છે? કશો ઉપાય ન રહ્યો. ઉપાય એટલે કે રસ્તો. કોઈ રસ્તો નથી, કોઈ સબૂત નથી મારી પાસે કે સાહેબને બતાવું. મનમાંને મનમાં સમસમી રહ્યો. મનમાંને મનમાં સમસમી રહેવું એટલે ખૂબ જ ગુસ્સે થવું. એમ ગાંધીજીને પણ ખૂબ જ ગુસ્સો આવી ગયો સાહેબ ઉપર. મારો સાહેબ એટલે કે બોલાય થોડું આપણાથી, ચૂપચાપ અવાજ દબાવીને બેસી રહ્યા. રોયો. સમજ્યો કે સાચું બોલનારે ને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ. ગાફેલ એટલે ગફલત, ભૂલમાં પણ. આપણે ભૂલથી પણ ભૂલ નહીં કરવાની. જ્યારે આપણે સાચા છે તો કોઈ દિવસ ભૂલથી પણ ભૂલ નહીં કરવાની, નહીં તો સાબિત કરવું અઘરું પડી જાય આપણા માટે. આવી ગફલતના મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી, આ પહેલી અને છેલ્લી ભૂલ. પછી કોઈ દિવસ મેં આવું કર્યું નહીં. મને ઝાંખું સ્મરણ છે. ઝાંખું એટલે થોડું થોડું યાદ છે.
છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો. શું થયું ભાઈ? કે ગાંધીજીએ એ દંડને સાહેબ પાસે શું કરાવ્યા? માફ કરાવી શક્યા. સાહેબને બતાવ્યું કે ભાઈ સાહેબ મારી વાત સાચી જ હતી, અને સાહેબને પણ ગાંધીજી પર છેવટે વિશ્વાસ એક દિવસે આવ્યો અને એ દંડ માફ કરી દીધો. એટલે ભાઈ ગાંધીજીના જીવનના તમે બે પ્રસંગ જોયા અણગમાના કારણના, કે એમને પહેલાં તો કસરતનું ક્લાસ જ નહીં ગમતો, શરીર નબળું પાતળું હતું, અને બીજું પિતાજીની સેવામાં વિઘ્ન પડતું, તકલીફ પડતી, સ્કૂલની છુટ્ટી પછી જવાનું થાય. તો આ બે કારણોને લઈને ગાંધીજી કસરતના ક્લાસમાં જઈ શકતા ન હતા. કસરતમાંથી તો મુક્તિ મળી, કસરતમાંથી શું મળી ગઈ ભાઈ? મુક્તિ મળી ગઈ એટલે છુટ્ટી મળી ગઈ. નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થે ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્તરને મળવાથી મુક્તિ મળી. શું થયું ભાઈ? હેડમાસ્તરને એમના પિતાજીએ મોહનદાસ કરમચંદ ગાંધી, એમણે ગાંધીજીના પિતાએ શું કર્યું ભાઈ? કસરતમાંથી તો મુક્તિ મેળવી જ, નિશાળના સમય પછી તો મારી હાજરી પોતાની સેવાના અર્થે ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્તરને મળવાથી મુક્તિ મળી. શું થયું ભાઈ? ગાંધીજીના પિતાજીએ હેડમાસ્તરને પ્રિન્સિપલ સાહેબને પત્ર લખ્યો કે સ્કૂલની છુટ્ટી પછી ગાંધીજી કસરતના ક્લાસમાં આવી શકે તેમ નથી, કેમ કે તે સમયે પિતાજીની સેવા કરવા માટે રોકાવાના છે. આ કાગળથી હેડમાસ્તરે એમને મુક્તિ એટલે કે છુટ્ટી આપી દીધી. દરેક વિદ્યાર્થીઓ ધ્યાન આપે, આપણે હાઈસ્કૂલમાં પાર્ટ અહીંયા સુધી આ વર્ગ આ ચેપ્ટરમાં આ પીરિયડમાં જોયો છે. આવતા એમાં તમને હું બીજો પાઠનો બીજો ભાગ જણાવીશ. દરેક વિદ્યાર્થીઓ પાઠ ધ્યાનથી વાંચે, સમજવાની કોશિશ કરે, અને આ પરીક્ષામાં તમને પૂછાવાનો જ છે એકમ કસોટીમાં. દરેક વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબની પણ તૈયારી સાથે સાથે કરતા રહેજો. ઓકે, અલ્લાહ હાફિઝ. જઝાકલ્લાહ.